स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वक्त हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे प्रकरण नंबर 6 में सौथी महत्वनो एवो एक टॉपिक नी चर्चा गया लेक्चर्स में करी चूक्या छीए। ए टॉपिक नुं नाम हतुं DLL स्वयं जनन। आजे आपणे त्यार बाद एक नवा टॉपिक नी चर्चा तरफ आगळ वधी रह्या छीए। तो आजनो आपणो टॉपिक छे प्रत्यांकल। विद्यार्थी मित्रों, इंग्लिश में ट्रांसक्रिप्शन ना नामे ओळखवामां आवे छे। ट्रांसक्रिप्शन सौथी पहला तो आपणे प्रत्यांकल नो अर्थ समझीशुं। ज्यारे DNA में रहेली कोईपण माहिती एक संदेशाना स्वरूपे संदेशावाहक RNA में फेरवाय छे, એટલે કે mRNA માં ફેરવાય છે। તો DNA માંથી mRNA માં માહિતીનું સંકેતના સ્વરૂપે રૂપાંતરણ થવાની પ્રક્રિયાને અહીં કહેવામાં આવે છે પ્રત્યાંકન। એટલે કે DNA માંથી mRNA, અથવા તો DNA માંથી RNA કહી શકાય, સિમ્પલ તો ચાલે। DNA માંથી RNA ના નિર્માણ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રત્યાંકન કહે છે। DNA માંથી RNA ના નિર્માણ થવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવામાં આવે છે। હવે મિત્રો, યાદ કરો કે DNA છે એ મોટા ભાગે ડબલ સ્ટ્રેન્ડેડ હોય છે, અને એ DNA માંથી બનતું RNA છે, અથવા એ આપણે હવે લખીશું mRNA છે, એ હંમેશા સિંગલ સ્ટ્રેન્ડેડ હોય છે। એટલે કે DNA ના બે શૃંખલામાંથી કોઈ એક શૃંખલાનું પ્રત્યાંકન થાય છે, એવું કહી શકાય। RNA બનવાની જે પ્રક્રિયા છે એ જ્યારે ડબલ સ્ટેન્ડર્ડમાંથી એક સ્ટેન્ડર્ડ એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ બનવાની પ્રક્રિયા હોય તો શું થતું હોય છે? બરાબર ધ્યાન આપો, અહીં પૂરકતાના સિદ્ધાંત અનુસાર, પૂરકતાના સિદ્ધાંત અનુસાર પ્રત્યાંકન થાય છે। એનો અર્થ એવો થાય મિત્રો કે માની લો કે અહીંયા DNA છે અને અહીંયા નવું નિર્માણ પામતો mRNA છે, તો જ્યારે DNA ઉપર અહીં જી હોય તો એ પૂરકતાના સિદ્ધાંત અનુસાર RNA ઉપર સીનું નિર્માણ કરે, DNA ઉપર જો અહીંયા ટી હોય તો પૂરકતાના સિદ્ધાંત અનુસાર અહીંયા એનું નિર્માણ કરે, DNA ઉપર સી હોય તો પૂરકતાના સિદ્ધાંત અનુસાર જીનું નિર્માણ કરે, અને જો અહીં એ હોય તો વાસ્તવિક રીતે ટી આવે પણ RNA માં ટી ન હોય એટલે અહીંયા યુનું નિર્માણ કરે। તો આજે થયું એને આપણે કહેશું પૂરકતાના સિદ્ધાંત અનુસાર RNA નું નિર્માણ થાય છે। હવે DNA ની બંને શૃંખલામાંથી કોઈ એક જ શૃંખલા mRNA ના પ્રત્યાંકનમાં ભાગ લે છે, માટે DNA ડબલ સ્ટ્રેન્ડેડ હોય અને એમાંથી એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી અને mRNA નું પ્રત્યાંકન કરે છે। હવે આપણે થોડી ક્ષણ માટે એવું વિચારીએ કે જો DNA ની બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અથવા તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે તો શું થાય? તો એવું થાય કે DNA ના કોઈ એક ચોક્કસ વિસ્તારમાંથી, એક જ વિસ્તારમાંથી બે અલગ
અલગ પ્રોટીનનું નિર્માણ થાય, એટલે કે આ ડીએનએની એક શૃંખલા છે, આ એની સામેલી પૂરક શૃંખલા છે, બીજી શૃંખલા છે. હવે જ્યારે કોઈ એક ચોક્કસ વિસ્તારની વાત કરતા હોય તો એક વખત આ ડીએનએની શૃંખલાનો વિસ્તાર છે એમાંથી એક એમઆરએનએ બનશે, આ નવું નિર્માણ પામતું એમઆરએનએ છે, અને એક વખત આ રેડ કલરની બીજી શૃંખલા છે આની અંદરથી બીજા એમઆરએનએનું નિર્માણ થશે. તો આ બંને એમઆરએનએ અલગ અલગ પ્રોટીનનું નિર્માણ કરશે, પ્રોટીન વન અને અહીંયા પ્રોટીન ટુ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો, જો એક જ ડીએનએનો વિસ્તારની બંને શૃંખલાઓ પ્રત્યંકનમાં ભાગ લે, અહીંયા પ્રત્યંકન થયું છે એવું આપણે માનીએ છીએ, તો એક ડીએનએની શૃંખલામાંથી એક પ્રકારનું એમઆરએનએ બને છે, પ્રોટીન એક નંબરનું પ્રોટીન આપે, આ રેડ કલરની બીજી શૃંખલા પણ ભાગ લેતી હોય તો એમાંથી બીજા પ્રકારનું એમઆરએનએ બને જે પ્રોટીન ટુ આપે. તો એ તો શક્ય જ નથી કે ડીએનએનો કોઈ એક જ વિસ્તારમાંથી બે ડિફરન્ટ એટલે કે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ થાય, એ શક્ય છે નહીં. તો આપણે એ તારણ કાઢી શકીએ કે ડીએનએનો કોઈ એક જ વિસ્તાર બે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ કરી શકતો નથી, બે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ કરી શકતો નથી. એટલે કે આપણે એવું પણ કહી શકાય કે એક જનીન એટલે કે વન જીન એક પ્રોટીન, વન જીન વન પ્રોટીનની સંકલ્પના છે એ અહીં ફૂલફિલ થતી નથી, એટલે કે એક જનીનમાંથી એક જ પ્રોટીન બનવું જોઈએ. પરંતુ જો ડીએનએની બંને શૃંખલા છે એ શૃંખલા પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લે, તો અહીં એક જનીનમાંથી એક કરતાં વધુ પ્રોટીનનું નિર્માણ થાય, માટે આ સંકલ્પના ખોટી પડે. તો એ સંકલ્પના અનુસાર આપણે કહી શકીએ કે ડીએનએની કોઈ એક શૃંખલામાંથી એક જ પ્રોટીન છે તેનું નિર્માણ થતું હોય છે. તો હવે આ તો સાબિત થઈ ગયું કે ડીએનએની એક શૃંખલામાંથી બે પ્રોટીન બની શકે, એક વિસ્તારમાંથી બે પ્રોટીન બની શકે નહીં, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રત્યંકનની પ્રક્રિયામાં ડીએનએની બંને શૃંખલાઓ ભાગ લેતી નથી, પરંતુ પ્રત્યંકનની પ્રક્રિયામાં ડીએનએની કોઈ એક જ શૃંખલા ભાગ લે છે. તો અહીં યાદ રાખો કે ડીએનએની જે શૃંખલા પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લે છે, ડીએનએની જે શૃંખલા પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લે છે તેને કહેવામાં આવે છે ટેમ્પલેટ શૃંખલા. એટલે શું કહેવામાં આવે છે? ટેમ્પલેટ શૃંખલા. બીજું, એ સિવાયની શૃંખલા જે છે, જે શૃંખલા પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લેતી નથી, એક શૃંખલા પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લે છે જ્યારે બીજી શૃંખલા પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લેતી નથી, તો આવી શૃંખલાને સાંકેતન શૃંખલા કહેવામાં આવે છે, એટલે કે કોડિંગ સ્ટ્રેન્ડ પણ એને કહેવામાં આવે છે. ટેમ્પલેટ શૃંખલા
અને કોડિંગ શૃંખલા એટલે કે સંકેતન શૃંખલા આ બે રીતના. ફોર એક્ઝામ્પલ્સ આપણે ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને સ્પષ્ટ રીતે આખી મેટર છે એનો ખ્યાલ આવે. માની લો કે આ એક ડીએલએ છે, ડીએલએ ડબલ સ્ટેન્ડર્ડ હોય એટલે આપણે એટલે આ રીતના બતાવશું. આ ડીએલએ છે. હવે આ ડીએલએ નું જ્યારે પ્રત્યંકનની પ્રક્રિયા થાય એટલે કે પ્રત્યંકન થાય ત્યારે શું થાય? તો જો અહીંયા શું થાય છે, બરાબર ધ્યાનથી જુઓ મિત્રો. અહીં જે ડીએલએ ની એક શૃંખલા છે, આ શૃંખલામાંથી આ રીતના શૃંખલા ખુલે છે અને આ બંને ડીએનએ ની શૃંખલામાંથી આ શૃંખલામાંથી અહીંયા નવું એમઆરએનએ નું સર્જન થાય છે અને આપણે કહેશું એમઆરએનએ, નવું નિર્માણ પામતું એમઆરએનએ. તો આ નવું નિર્માણ પામતું એમઆરએનએ આ જે રેડ કલરની શૃંખલા છે એ શૃંખલાને અનુરૂપ નિર્માણ પામે છે. આ બ્લુ કલરની શૃંખલા આમાં ભાગ લેતી નથી. તો યાદ રાખો, જે આ રેડ કલરની શૃંખલા છે એટલે આપણે કહેશું ટેમ્પલેટ શૃંખલા અને બ્લુ કલરની શૃંખલા છે એટલે આપણે કહેશું સંકેતન શૃંખલા. તો અહીં સુધીની ચર્ચામાં આપણે એટલું ચોક્કસ રીતે સાબિત કરી શક્યા કે ડીએલએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયાને પ્રત્યંકન કહેવામાં આવે છે. આ પ્રત્યંકનની પ્રક્રિયામાં ડીએનએ ની બંને શૃંખલામાંથી કોઈ એક જ શૃંખલા ભાગ લે છે અને એ શૃંખલાના પૂરકતાના સિદ્ધાંત અનુસાર નવા એમઆરએનએ નું સર્જન થાય છે. હવે એ સાબિતી કર્યા બાદ આપણે એ જોયું કે ડીએનએ ની બે શૃંખલામાંથી જે શૃંખલા એમઆરએનએ ના નિર્માણમાં એટલે કે પ્રત્યંકનમાં ભાગ લે છે એ શૃંખલાને આપણે કહેવામાં આવે છે ટેમ્પલેટ શૃંખલા અને જે શૃંખલા એમઆરએનએ ના નિર્માણમાં એટલે કે પ્રત્યંકનમાં ભાગ લેતી નથી તેને કહેવામાં આવે છે સંકેતન શૃંખલા. તો હવે આપણે એ જોઈએ કે કઈ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને કઈ શૃંખલા છે એ સંકેતન શૃંખલા તરીકે વર્તે છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા આણ્વીય સ્તર ઉપર થતી હોય ત્યારે એમાં ઉત્સેચકનો ફાળો ખૂબ અમૂલ્ય હોય છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રત્યંકનની જે પ્રક્રિયા છે આ પ્રત્યંકનની પ્રક્રિયામાં સૌથી મહત્વનો જે ફાળો આપનાર ઉત્સેચક છે એ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. હવે આ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ છે જેને ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ ના નામે પણ તમે ઓળખી શકો. આ ડીએનએ આધારિત પોલિમરેઝ નવા અથવા નવી એમઆરએનએ નું સંશ્લેષણ હંમેશા 3-OH છેડા પર જ કરે છે. 3-OH છેડા પર જ કરે છે એટલે કે આ જો એમઆરએનએ હોય તો આ 5-OH છેડો હોય તો આ 3-OH છેડો બને. તો અહીં જે આરએનએ પોલિમરેઝ છે એ નવું આરએનએ નું સંશ્લેષણ હંમેશા આ દિશામાં જ કરે છે એટલે કે 3-OH છેડા તરફ જ એ આગળ વધે છે. તો જ્યારે આ 5-OH થી 3-OH છેડા તરફ આગળ વધતું હોય ત્યારે અહીંયા જ નવું એમઆરએનએ છે આરએનએ સંશ્લેષણ પામે છે. તો નવા નિર્માણ પામતા એમઆરએનએ ની દિશા હંમેશા કઈ તરફ હશે? 5-OH છેડાથી 3-OH છેડા તરફ જ હશે. હવે નવું એમઆરએનએ જો 5-OH છેડાથી 3-OH છેડા તરફ નિર્માણ પામતું હોય
તો એ જેવાથી નિર્માણ પામે છે એ શૃંખલા આની વિરુદ્ધ ધ્રુવીયતા ધરાવતી હોય, એટલે કે ડીએનએ ની બંને શૃંખલામાંથી જે ડીએનએ શૃંખલા 3' છેડાથી 5' છેડા તરફ ધ્રુવીયતા ધરાવે છે આ શૃંખલા જ હંમેશા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી શકે, એટલા માટે કે નવું નિર્માણ પામતું એમઆરએનએ હંમેશા 5' થી 3' છેડા તરફ છે અને આ નિર્માણ પામતું એમઆરએનએ પૂરકતાના સિદ્ધાંત અનુસાર નિર્માણ પામે છે, એટલે કે જેમાંથી નિર્માણ પામે છે એ હંમેશા આના કરતાં વિરુદ્ધ હોય, એટલે 3' to 5' હોય. હવે જે ડીએનએની શૃંખલા 5' to 3' છે, એટલે કે એમઆરએનએની જેમ જ એ શૃંખલા હંમેશા સંકેતન શૃંખલા તરીકે વર્તે છે. માની લ્યો કે આ એક ડીએનએ છે અને આ ડીએનએ ની બે શૃંખલાઓ આપણે દોરીએ છીએ. આ ડીએનએ ની બે શૃંખલાઓ છે તો આ ડીએનએ ની બે શૃંખલા માંથી આ શૃંખલાનો છેડો 3' છે તો અહીંયા 5' હશે, અહીંયા 5' હશે તો અહીંયા 3' હશે. તો આપ જોઈ શકો છો કે જો આરએનએ નું સંશ્લેષણ આ દિશામાં થતું હોય તો આ દિશાને અનુલક્ષીને તમે જુઓ કે આરએનએ નું સંશ્લેષણ કરવું છે કઈ રીતના, તો કે આરએનએ તો હંમેશા 5' to 3' જ થાય. જો અહીંયા આરએનએ નું સંશ્લેષણ થાય 5' to 3' તો 5' 5' છેડો ભેગો થઈ જાય, તો હંમેશા આરએનએ નું સંશ્લેષણ અહીંયા 5' to 3' ની દિશામાં જ થાય. આ નવું બનતું એમઆરએનએ છે. તો આપ જોઈ શકો છો આ ત્રણેય શૃંખલામાં કે નવું નિર્માણ પામતું એમઆરએનએ 5' to 3' જ હોય હંમેશા, માટે જે ડીએનએ ની શૃંખલાની ધ્રુવીયતા 3' to 5' છે એ શૃંખલા જ અહીં ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે, અને જે શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે એ સિવાયની જે શૃંખલા છે એ શૃંખલા હંમેશા સંકેતન શૃંખલા તરીકે વર્તે છે. તો એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા જે 3' to 5' હોય અને બીજી શૃંખલા સંકેતન જે 5' to 3' હોય. યાદ રાખો મિત્રો, સંકેતન શૃંખલા અને એમઆરએનએ બંને એક જ દિશામાં હોય છે, 5' to 3' અહીંયા પણ 5' to 3', જ્યારે ટેમ્પલેટ શૃંખલા એમઆરએનએ થી પૂરક શૃંખલા હોય છે, એટલે કે વિરુદ્ધ ધ્રુવીતા ધરાવતી હોય છે. તો આ રીતના આજના લેક્ચર્સમાં આપણે શું ભણ્યા ફરી એકવાર જુઓ મિત્રો, આજના લેક્ચર્સમાં આપણે ભણ્યા પ્રત્યંકન એટલે શું, પ્રત્યંકનની વ્યાખ્યા સ્પષ્ટ કરી, ત્યારબાદ આપણે એ પણ ભણ્યા કે શા માટે ડીએનએ ની બંને શૃંખલા પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લઈ શકતી નથી, કારણ કે ડીએનએ ના એક જ વિસ્તારમાંથી બે પ્રોટીનનું નિર્માણ થઈ શકે નહીં, માટે ડીએનએ ની બંને શૃંખલા પ્રત્યંકન માટે ઉપયોગમાં લાવી શકાય નહીં. ત્યારબાદ આપણે એ ભણ્યા કે જે શૃંખલા પ્રત્યંકનના નિર્માણ માટે અથવા એમઆરએનએના નિર્માણ માટે ભાગ લે છે તેને ટેમ્પલેટ શૃંખલા નામ આપ્યું, જે નથી લેતી તેને સંકેતન. હવે કઈ ટેમ્પલેટ અને કઈ સંકેતન એ વસ્તુ આપણે ડીએનએ ની શૃંખલાની ધ્રુવીયતા ઉપરથી નક્કી કરીએ છીએ. તો ધ્રુવીયતા કેમ નક્કી કરવી, તો કે પ્રત્યંકનની પ્રક્રિયામાં ભાગ લેતો મુખ્ય હીરો છે જેનું નામ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, એટલે કે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ. તો આ આરએનએ પોલિમરેઝ હંમેશા નવા આરએનએ નું સંશ્લેષણ 5' to 3' છેડા તરફ જ કરતો હોવાથી જે શૃંખલા આના કરતા વિરુદ્ધ ધ્રુવીયતા ધરાવતી, એટલે કે 3' to 5' ધરાવતી હોય તે ટેમ્પલેટ તરીકે વર્તે અને એ સિવાયની છે સંકેતન તરીકે વર્તે. આ ઉદાહરણમાં આપ જોઈ શકો છો કે આ 5' to 3' નવા એમઆરએલ નું સંશ્લેષણ થાય છે, તો આ સ્થાન ઉપર આ 3' to 5' ધ્રુવીયતા ધરાવતી શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને 5' to 3' ધરાવતી શૃંખલા સંકેતન શૃંખલા તરીકે વર્તે છે. હવે પ્રત્યંકન એકમ શું છે તેના વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચર્સમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.